नमस्कार विद्यार्थी मित्रों, आजना त्रिअंगीना सामान्य लक्षणों अने एडीएनटमना जीवन वृतांतना लेक्चर में हूँ परेश पारेख आपनुं स्वागत करूँ छूँ अने मारी साथे छे आरजी शाह साइंस कॉलेजना व्याख्याता आरती मेहता। अमे बंने तमने त्रिअंगीयना सामान्य लक्षणों अने एडीएनटमना जीवन वृतांत विषे कहीशुं। तो विद्यार्थी मित्रों, शुरू करिए त्रिअंगीना सामान्य लक्षणों। त्रिअंगी वनस्पति एनो भ्रूणधारी वनस्पति में पण समावेश करवामां आवे छे। अहींयाथी आनी पहेला आपणे जेटली बधी वनस्पतिओ विशे भण्या एफवायमां अने एसवायमां, एमां लील, फूग, द्विअंगी आ बधी प्राथमिक कक्षानी वनस्पतिओ हती, एटले के एनी अंदर पेशीनું વિભેદન બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતું હતું। લીલમાં સુકાઈ રચના હતી, ફૂગમાં પણ સુકાઈ રચના હતી, દ્વિઅંગીમાં થોડું દેહ આયોજન જોવા મળતું હતું। ત્યારબાદ જમીન ઉપર અસ્તિત્વમાં આવેલી સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિઓ વિશે કહીએ તો એ ત્રિઅંગી વનસ્પતિઓ સાચા અર્થમાં જમીન પર સ્થાયી થનાર વનસ્પતિઓ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। એની અંદર આપણને મૂળ, પ્રકાંડપર્ણ એવા ત્રણ ભાગો સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ પુષ્પનો અભાવ રહેલો જોવા મળે છે, એટલે કે પુષ્પ ઉત્પન્ન થતા નથી। એટલે આ વનસ્પતિઓને અપુષ્પ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। પણ જે ઉચ્ચ કક્ષાની છે, જેમાં દેહધાર્મિક વિભેદન જોવા મળે છે, એટલે કે મૂળ મૂળનું કાર્ય પાણી શોષણનું કરે છે, પ્રકાંડ છે એ આધાર આપવાનું અને વહનનું કાર્ય કરે છે, અને પર્ણો પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। આમ તમને ત્રિઅંગી વનસ્પતિઓમાં મૂળ, પ્રકાંડ અને પર્ણો જોવા મળે છે। એક સૌથી મહત્ત્વની બાબત છે, મૂળ પ્રાથમિક પ્રકારના હોય છે અથવા અસ્થાનિક તંતુમય પ્રકારના પણ જોવા મળે છે। પ્રકાંડ અહીંયા મોટે ભાગે ગાંઠામૂળી પ્રકારનું એટલે કે ભૂમિગત જોવા મળે છે, જે આની વિશેષતા છે। શેલાજીના જેવી વનસ્પતિની અંદર તમને હવાઈ પ્રકાંડ પણ જોવા મળે છે, અને પર્ણો વિવિધ પ્રકારના જોવા મળે છે। સંયુક્ત પર્ણો જોવા મળે છે, જે પીંછાકાર હોય છે, અસમપક્ષવત અથવા પક્ષવત પર્ણ તરીકે જોવા મળે છે। જ્યારે તમે જોઈ શકો છો એડીએન્ટમમાં તમને બતાવ્યું છે કે પક્ષવત પર્ણિકા પર્ણ જોવા મળે છે, એમાં પર્ણિકાઓ ઉત્પન્ન થયેલી છે જે ડાબી અને જમણી બાજુ જોવા મળે છે। જ્યારે પર્ણ એ ત્રિઅંગીની વિશેષતા છે ને, એમાં ખૂબ જ વિશિષ્ટતાઓ અને વિવિધતાઓ જોવા મળે છે। નીચલી કક્ષાની સાયલોટોમ જેવી વનસ્પતિમાં પર્ણો સંપૂર્ણ ગેરહાજર છે, જ્યારે શેલાજીનેલા જેવી વિકસિત વનસ્પતિમાં બે પ્રકારના એટલે કે હિટ્રોફિલસ એટલે કે અસમપર્ણી અસમ પ્રકારના પર્ણો, વિષમ પ્રકારના પર્ણો જોવા મળે છે, નાના અને મોટા। અને આ જ પર્ણો ની અંદર પર્ણિકા જેવો ભાગ આવેલો છે, જ્યારે કારણ કે આ સંયુક્ત પર્ણ છે, અને પર્ણિકાઓની વક્ષ સપાટી ઉપર પર્ણિકાઓની વક્ષ સપાટી ઉપર પ્રજનન અંગો જ્યારે પુખ્ત એની વનસ્પતિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે। આ એક મહત્ત્વનું લક્ષણ છે। અહીંયા પુષ્પ ઉત્પન્ન થતા નથી, પણ પર્ણો ઉપર સમૂહમાં અલિંગી પ્રજનન અંગ ઉત્પન્ન થાય છે, જેને બીજાણુ તરીકે બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે। આ બીજાણુધાનીઓમાં ઘણી બધી વનસ્પતિઓમાં એક જ પ્રકારના ત્રિઅંગી વનસ્પતિની વિશેષતા છે, એ માટે ખાસ ધ્યાન આપજો કે ઘણી બધી વનસ્પતિઓમાં એક જ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે, એટલે કે સમબીજાણુક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। લિંગી પ્રજનન પહેલાં અલિંગી પ્રજનન થાય છે, કારણ કે આ વનસ્પતિઓમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય છે, બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, અને બીજાણુજનક અવસ્થા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી હોય, અને મુખ્ય અલિંગી પ્રજનન કરે છે સૌ પ્રથમ, જે મુખ્ય અવસ્થા છે જેમાં, અને અલિંગી પ્રજનનમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે। બીજાણુઓ લગભગ મોટેભાગે સમબીજાણુક હોય છે, પણ શેલાજીના જેવી વનસ્પતિની અંદર બે પ્રકારના બીજાણુઓ જોવા મળે છે, બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જ્યારે લઘુ બીજાણુ પર્ણની અંદર લઘુ બીજાણુધાનીમાં લઘુ બીજાણુઓ ઉત્પન્ન થાય છે, અને જેનું અંકુરણ થઈ જન્યુજનક અવસ્થામાં અસ્તિત્વમાં આવે છે। અહીંયા જન્યુજનક અવસ્થાની અંદર નર અને માદા બંને દેહ સુકાયક અલગ હોય છે, જે શેલાજીનેલાની વિશેષતા છે। જ્યારે એડીએન્ટમ જે આપણા સિલેબસમાં છે, જેને જોઈએ તો એડીએન્ટમ જેવી વનસ્પતિમાં સમબીજાણુક બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જેના અનુકૂરણથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજાણુજનક અવસ્થા મુખ્ય, અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા, શેલાજીનેલા જેવી વનસ્પતિની અંદર વિષમ બીજાણુ જોવા મળે છે, એટલે કે લઘુ બીજાણુ અને મહાબીજાણુ અલગ અલગ પ્રકારના હોય છે, બંને ઉત્પન્ન થાય છે,
જ્યારે એડિએન્ટમની અંદર સમબીજાણુતા જોવા મળે છે. પર્ણો વિવિધ પ્રકારના હોય છે, જન્યુજનક અવસ્થા ગૌણ છે, પણ સ્વતંત્ર જીવી છે. અને અહીંયા નર અને માદા પ્રજનન અંગોમાંથી ઉત્પન્ન થતા પૂજન્યુ અને અંડકોષનું મિલન થઈ અને એક ભ્રૂણ જેવી રચના ઉત્પન્ન થાય છે કે જે ફલિતાંડ તરીકે ઓળખાય છે અને જે વિશ્રામ અવસ્થા ભોગવે છે. આમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે જોવા મળે છે એ પ્રકારની રચના તમને જોવા મળે છે. હવે જોઈએ કે તમારા સિલેબસમાં સેલાજીનેલા અને એડિએન્ટમ છે. અહીંયા આપણે એડિએન્ટમનું લાઈફ સાયકલ એટલે કે જીવન વૃતાંત જોઈએ છીએ. તો સ્લાઇડમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ ફોટોગ્રાફ્સ છે બંને એડિએન્ટમનું જીવન વૃતાંત. તો એડિએન્ટમ એ ત્રિઅંગી વનસ્પતિ છે. બીજી સ્લાઇડમાં તમે જોઈ શકો છો એનું વર્ગીકરણ કે સૃષ્ટિ વનસ્પતિ છે. વનસ્પતિ સૃષ્ટિ એટલા માટે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને સ્થળાંતરણ જોવા મળતું નથી, હલનચલન જોવા મળે છે. અપુષ્પી વનસ્પતિ, અહીંયા અપુષ્પી છે કારણ કે ત્રિઅંગીની અંદર પુષ્પ ઉત્પન્ન થતા નથી, એટલે કે ફળ અને બીજ પણ ઉત્પન્ન થતા નથી. વિભાગ ત્રિઅંગી. તો ત્રિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ તો ટેરિડોફાઇટ એટલે એનો મતલબ થાય પીંછા આકારના. તો અહીંયા બધી ત્રિઅંગી વનસ્પતિઓની એક ખાસિયત છે કે મોટાભાગે પીંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે અથવા ત્રિઅંગી ત્રણ અંગ ધરાવતી મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી. ટેરોપ્સીડા અને લેપ્ટોસ્પોરાન્જિટી આ બંને વર્ગના લક્ષણો જોઈએ આપણે તો સમબીજાણુક પ્રકારની વનસ્પતિ છે, એટલે કે એમાં ઉત્પન્ન થતા બીજાણુઓ સમબીજાણુક હોય છે, એટલે કે એક સરખા આકાર રચના અને કદ ધરાવે છે. અને લેપ્ટોસ્પોરાન્જિટીનો મતલબ થાય છે કે બીજાણુધાની બીજાણુ પર્ણની વક્ષ સપાટીએ એક જ કોષમાંથી વિભેદન પામી અને આખું બીજાણુધાની ઉત્પન્ન થાય છે. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ગોત્ર ફિલિકેલ્સ છે, આ હંસરાજનું જ ગોત્ર છે, એટલે કે આ પણ એક ફન પ્રકારની જ વનસ્પતિ છે. નેફ્રોલેપિસ એક્ઝાલ્ટાટાના જે લક્ષણો આપણે FI માં જોયા હતા એ જ પ્રમાણે અહીંયા પણ બીજાણુધાનીઓ સમૂહમાં ઉત્પન્ન થાય છે, વક્ષ સપાટી હોય છે અને જેને બીજાગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. કુળ એડિએન્ટેસી અને પ્રજાતિ એડિએન્ટમ. એડિએન્ટમ એ સામાન્ય રીતે મેડન હેર ફનના નામે ઓળખાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ સરસ ચિત્ર આપેલું છે કે જેમાં દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે એના માથે કાળા સુંદર ઘટાદાર વાળ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે એડિએન્ટમને કોઈ માણસના માથા ઉપર ઉગાડેલું છે. ઇટ્સ એ આર્ટિસ્ટિક ફિગર એન્ડ યુ વિલ સી દેટ. તમે જોઈ શકો છો કે એની અંદર પત્રાક્ષ એટલે કે પર્ણના જે દંડનો ભાગ છે અને પર્ણિકાની વચ્ચેનો ભાગ છે જે પત્રાક્ષ તરીકે ઓળખાય છે, એકદમ ડાર્ક બ્લેક કલરનો છે અને આને કાળા વાળ સાથે સરખાવી અને મેઇડન હેર ફન તરીકે ઓળખવામાં આવે છે. નિવાસસ્થાન જોઈએ તો મોટે ભાગે દુનિયાના હિલ સ્ટેશનો ઉપર એટલે કે પર્વતીય છાયાવાળા ગિરિમથકો ઉપર અને ભેજવાળી જગ્યાએ આ વનસ્પતિ ખૂબ જ સામાન્ય રીતે ઉગતી જોવા મળે છે. હવે તો એને સુશોભન માટે પણ નર્સરીમાં પણ ઉગાડવામાં આવે છે અને વેચવામાં આવે છે. એડિએન્ટમના જીવનચક્રમાં જોઈએ આપણે કે બે અવસ્થાઓ એકાંતરે આવે છે, એટલે કે બીજાણુજનક અવસ્થાઓ અને જન્યુજનક અવસ્થા. આ બંને અવસ્થા બીજાણુજનક અવસ્થા દરમિયાન તે અલિંગી પ્રજનન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે એક ખાસ વાત જાણવાની જરૂર છે. બીજાણુજનક અવસ્થા એટલે કે રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હોય છે જે મુખ્ય અવસ્થા છે, અને બીજાણુજનક અવસ્થામાં એ અલિંગી પ્રજનન કરે છે એટલે કે અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે એના બીજાણુઓ જે એકકીય હોય છે, અને જેનું અંકુરણ થવાથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે અને જન્યુજનક અવસ્થા દરમિયાન તે લિંગી પ્રજનન કરે છે. અહીંયા લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન માટે જે સુકાયક ઉત્પન્ન થાય છે એ હંમેશા સ્વતંત્ર જીવી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બીજાણુના અંકુરણથી ઉત્પન્ન થતી જન્યુજનક અવસ્થા સ્વતંત્ર અને એકકીય હોય છે. એ એક બહુ મહત્ત્વનું લક્ષણ છે. અને એડિએન્ટમનો છોડ જ્યારે એને જીવનચક્રની વાત કરીએ, આપણે સામાન્ય રીતે કુદરતી અવસ્થામાં જ્યારે એડિએન્ટમનો છોડ જોઈએ છે તો એ બીજાણુજનક અવસ્થા છે જે દ્વિકીય છે, અને પૂર્વદેહ કે સુકાયક તેની જન્યુજનક અવસ્થા છે જે બહુ જ માઇક્રોસ્કોપિક એટલે કે ખૂબ જ નાનો હોય છે. બીજાણુજનક અવસ્થા અહીંયા પ્રભાવી છે, જ્યારે જન્યુજનક અવસ્થા ગૌણ એટલે કે એકકીય અવસ્થા એ ગૌણ છે એ જોવા મળે છે. હવે એડિએન્ટમ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો,
તો એડીએન્ટમ છોડની બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, તે સ્વતંત્ર જેવી છે, દ્વિકીય છે, મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. અહીંયા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવતી હોવાથી અને પીછાકાર સંયુક્ત પર્ણો હોવાથી એ ત્રિઅંગીનું એક મહત્વનું લક્ષણ છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બંને આકૃતિ એકદમ ડિટેલમાં તમને બતાવેલી છે કે એનું આડું બતાવેલો છે જે બ્લેક કલરનો ભાગ છે, તમે જોઈ શકશો કર્સરથી અહીંયા કે જે એનું ગાંઠા મૂડી છે અને એની ઉપરથી પર્ણો ઉત્પન્ન થયેલા છે. આ પર્ણનો પત્રાક્ષ છે અને આ પર્ણિકાઓ જોવા મળે છે. બાજુમાં રંગીન આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ છે એનું પ્રકાંડ છે જે ભૂગર્ભીય છે, એના પત્રાક્ષ છે અને એની પર્ણિકાઓ જોવા મળે છે. મૂળની વાત કરીએ, જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કર્સરની મદદથી, મૂળ એ અસ્થાનિક પ્રકારના સૂક્ષ્મ કાળા અને પાતળા દોરા જેવા અને ક્યારેક શાખિત હોય છે, જેનું કાર્ય સ્થાપનનું અને મોટે ભાગે પાણી શોષણને ક્ષારોનું શોષણ કરવાનું છે, જે એક મહત્વની બાબત છે જે દ્વિઅંગી વનસ્પતિઓમાં અથવા લીલમાં અથવા ફૂગમાં જોવા મળતી નથી. તો આમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની શરૂઆત જમીન ઉપર થઈ અને એના અસ્તિત્વ રૂપે ત્રિઅંગી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી, જેનું એક મહત્વનું લક્ષણ છે. તમે બીજી આકૃતિ બીજી સ્લાઇડમાં જોઈ શકો છો, એનું પ્રકાંડ એ ભૂમિગત છે અને અશાખિત છે અને તેને ગાંઠામૂળી તરીકે ઓળખવામાં આવે છે. એડીએન્ટમનું પ્રકાંડ ભૂગર્ભીય પ્રકાંડ છે, ગાંઠામૂળી પ્રકારનું છે, તેને અંગ્રેજીમાં રૂટ સ્ટોક અથવા કોડેક્સ કહે છે. અને ગાંઠામૂળી કેવા પ્રકારનું છે કે જુઓ, કઠણ અને રંગે કથ્થાય અને તેના ઉપર બહુકોષીય સાંકડા અણીદાર બદામી રંગના સલ્કી રોમ હોય છે. આ એક બહુ મહત્વની બાબત છે કે પ્રકાંડ એ નાજુક હોય છે મોટે ભાગે અને એને રક્ષણની જરૂર પડે એટલે એના ઉપર સલ્ક આવેલા હોય છે. તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સ્લાઇડમાં આકૃતિમાં જ કે ગાંઠામૂળી પ્રકારનું પ્રકાંડ જોવા મળે છે. હવે અહીંયા ત્રિઅંગી વનસ્પતિની એક બીજી વિશેષતા છે કે એના દરેક ભાગ ઉપર પર્ણ પ્રકાંડ અને પર્ણિકાઓ એ બધા ભાગ ઉપર રોમ જેવી આ રચના આવેલી હોય જે રક્ષણનું કાર્ય કરે છે અને તેને સલ્કી રોમ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અધિસ્તરીય બહિરુદ્ભેદ છે, બાજુમાં એની આકૃતિ બતાવેલી છે. તે અધિસ્તરના એક જ કોષની વૃદ્ધિ અને વિભાજનથી ઉત્પન્ન થાય છે. તે બદામી રંગના ત્રિકોણાકાર બહુકોષીય અને એક સ્તરની જાડાઈ ધરાવતા હોય છે અને તેનું કાર્ય રક્ષણનું અને બાષ્પોત્સર્જન ઘટાડવાનું એટલે કે ટ્રાન્સપિરેશન રેટ ડિક્રીઝ કરવાનું છે અને ત્યારબાદ એ ખરી પડે છે અને ફરીથી નવા ઉત્પન્ન થાય છે. પુખ્ત અવસ્થામાં તે ખરી પડે છે, એક બહુ મહત્વની બાબત છે. તો સલ્કીરોમ એ ત્રિઅંગી વનસ્પતિ એટલે કે ફનનું નેફ્રોલેપિસ એડિયન્ટમ જેવા ફનની લાક્ષણિકતા છે, એક ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પર્ણો જોઈએ તો એડિયન્ટમમાં પર્ણ પક્ષાકાર સંયુક્ત પર્ણ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે. અને તેના પર્ણને અપુષ્પ પર્ણ કહેવામાં આવે છે કારણ કે ત્યાં કોઈ પુષ્પ ઉત્પન્ન થતું નથી. પ્રત્યેક પર્ણ બે ભાગનું બનેલું છે, વૃંતક અને પત્રાક્ષ. પર્ણની નીચેના પર્ણિકારહિત ભાગ જેને વૃંતક એટલે કે સ્ટીપ તરીકે ઓળખવામાં આવે છે, તે મજબૂત લીસો ઘેરા ચમકતા કાળા રંગનો હોય છે એટલે આથી એને મેઇડન હેર ફન તરીકે ઓળખવામાં આવે છે. અને તેની સપાટી સલ્ક રોમથી આચ્છાદિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમને જે ભાગ બતાવ્યો છે એ પર્ણનો સંયુક્ત પર્ણનો નીચેનો ભાગ છે જેને વૃંતક તરીકે ઓળખવામાં આવે છે. પત્રાક્ષ જોઈએ, પર્ણનો ઉપરનો ભાગ જે પર્ણિકામય છે તેની બંને બાજુએ અનેક પર્ણિકાઓ એકાંતરે ગોઠવાયેલી જોવા મળે છે. પત્રાક્ષ અને કુમળી પર્ણિકાઓ સલ્કી રોમથી આચ્છાદિત હોય છે. આ એક ત્રિઅંગીની અને ખાસ કરીને ફન એટલે કે હંસરાજ અને એડિયન્ટમની એક ખાસિયત છે કે એની ઉપર રોમ સલ્કી રોમ આવેલા હોય છે. પર્ણિકાની રચના જોઈએ તો પર્ણિકાની અંદર તે બહુ સીધી દ્વિશાખી શિરા વિન્યાસ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો. અને શિરાઓ પર્ણિકાઓમાં પંખાની જેમ એટલે પંખાની અંદર જેમ પાંખિયા ગોઠવાયેલા હોય અને એની અંદર લાઇનિંગ્સ દોરી હોય એવી જોવા મળે છે અને જે બધી દ્વિશાખી છે વિદ્યાર્થી મિત્રો. આ એક ખાસ અગત્યતા છે લાક્ષણિક રીતે જે એડિયન્ટમને ઓળખવામાં મદદરૂપ થાય છે. એડિયન્ટમની અહીં ત્રિઅંગીની એક બીજી વિશેષતાની વાત કર લઈએ કે એડિયન્ટમના તરુણ પર્ણ એટલે કે જ્યારે પર્ણ ઉત્પન્ન થાય ત્યારે અગ્રવલિત પર્ણવલન બતાવે છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કમાન વળેલી હોય એવી રીતે સ્પ્રિંગની જેમ વળેલી છે અને તરુણ પર્ણ અગ્રછેડેથી તલ તરફ એટલે ઉપરથી નીચે તરફ વળેલું હોય છે અને કમાનની જેમ વળેલું હોય છે. આ
हंसराज अने एडियंटमनी एटले के फनी लाक्षणिकता छे। त्रिअंगीनी अंदर फननी आ एक सौ बहु मोटी लाक्षणिकता छे के अग्रवलित पर्णवलन सर्सिनेट लीफ। त्यार पछी जो एडियंटम में प्रजनन, ज्यारे एडियंटम पुख्त वयनुं थाय त्यारे प्रजननी शुरुआत थाय छे अने एनी अंदर वानस्पतिक प्रजनन, अलिंगी प्रजनन अने लिंगी प्रजनन जोवा मळे छे। अलिंगी प्रजनन बीजाणुपर्ण द्वारा अने लिंगी प्रजनन पुजन्यु द्वारा, जन्युदानी द्वारा अने स्त्रीजन्युदानी द्वारा जोवा मळे छे। वानस्पतिक प्रजननी वात करीए तो विद्यार्थी मित्रों एक बहु ज विशिष्ट लाक्षणिकता कही शकाय एडियंटमनी एवं है कि पर्णनी टोच पर थी उत्पन्न थती कलिकाओ, के पर्ण जयरे उत्पन्न थाय त्यारे तेनी टोच पर कलिकाओ आवेली होय अने पर्णनी टोच पर उत्पन्न थती कलिकाओ वजन थी नमी पड़े, पर्ण जयरे नमी ने जमीन ने अड़े छे त्यारे जमीन में दाखल थई नवो बाळ छोड़ उत्पन्न करे छे। आ क्रिया सतत चालती रहे छे एटले आ एक बहु महत्वनी हेबिट छे एनी अने तेथी तेने वॉकिंग हेबिट तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों तमे ज्यारे गिरिमथकोनी अथवा पर्वतीय स्थळोनी मुलाकात लो छो त्यारे तमे पहेला वर्षे तमे गया हो चोमासामां, ए दरमियान तमे एडियंटम उगेलो एक स्थळे जुओ अने बीजा वर्षे जाओ तो एकाद फूट आगळ बीजो छोड़ उगेलो जोवा मळशे, पेली जग्याए एडियंटम जोवा मळशे नहीं। तो ए आम सतत जमीन उपर आगळ वधतो रहे छे, आथी तेने वॉकिंग फन तरीके पण ओळखवामां आवे छे। आ एडियंटमनी एक खासियत छे जेने गुजराती में चालतो हंसराज पण कहे छे। आ एक बहु महत्वनुं एक ओळखनुं लक्षण छे, ए विद्यार्थी मित्रों ध्यान में लेजो कि तमे एक बे वक्त ऑब्जर्व करशो तो तमे जोई शकशो कि दर वर्षे एकाद बे फूट ए आगळ वधेलो जोवा मळशे। हवे एनी वात करीए आपणे अलिंगी प्रजननी के अलिंगी प्रजनन बीजाणु पर्णो द्वारा थाय छे, जे आपने आरती मैडम समजावशे। विद्यार्थी मित्रों हवे वानस्पतिक रचना जे एडियंटमनी हती ए साहेबे बहु सरस रीते समजावी, એટલે હવે આપણે જે અલિંગી પ્રજનન એડિયન્ટમમાં જોવા મળીએ છીએ એની સ્લાઇડ્સ જોઈએ। તમે જોયું હશે કે એડિયન્ટમમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે અને આ બીજાણુ અવસ્થા દરમિયાન જે એડિયન્ટમ વનસ્પતિ છે એ બીજાણુઓ ઉત્પન્ન કરે છે, બીજાણુઓ ઉત્પન્ન કરતા અંગો છે એને બીજાણુપર્ણ કહે છે, બીજાણુપર્ણ જે છે એ બીજાણુપર્ણ બીજાણુધાનીને ધારણ કરે છે અને બીજાણુધાનીની અંદર બીજાણુઓ ઉત્પન્ન કરે છે। એટલે આ તમે જુઓ આકૃતિ, આકૃતિની અંદર અહીંયા પર્ણિકા બતાવી છે એડિયન્ટમની, જેમ સાહેબે એમ કહ્યું કે જે વાનસ્પતિક પર્ણિકા છે અને અલિંગી પ્રજનન અંગ ધારણ કરતી પર્ણિકા છે બંને વચ્ચે કોઈ ફરક નથી। કોઈ પણ વાનસ્પતિક પર્ણિકા બીજાણુધાની ઉત્પન્ન કરી શકે છે, બીજાણુધાનીઓનો સમૂહ એટલે કે જેને બીધાગુચ્છ કહીએ છીએ એ પણ ઉત્પન્ન કરી શકે છે। દરેકે દરેક પર્ણિકા એ આ અલિંગી પ્રજનન અંગ ઉત્પન્ન કરી શકે છે। હવે નેક્સ્ટ આપણે સ્લાઇડ જોઈએ તો એમાં તમને તરત ખ્યાલ આવશે। નેક્સ્ટ સ્લાઇડ, એડિયન્ટમ પર્ણિકાના બીધાગુચ્છમાંથી પસાર થતો આડો છેદ તમે જુઓ, અહીં શું થાય છે કે જે એડિયન્ટમની પર્ણિકા છે એની કિનારી ઉપર, એક્ઝેક્ટલી કિનારી ઉપર નહીં પરંતુ શીરાઓના છેડે તમને એવો આભાસ થાય કે આ માર્જિનલ પોઝિશન છે, ધારીય પોઝિશન છે, પણ આખો બીધાગુચ્છ એટલે કે બીજાણુધાનીઓનો સમૂહ ઉત્પન્ન થાય છે અને એને લીધે જે પર્ણિકાની કિનારી છે એ વળી અંતરવલન પામે છે અને બીજાણુધાનીઓને આવરી લે છે। એ તમે જમણી સાઈડની આકૃતિમાં તમે જોઈ શકશો, બીજાણુધાનીઓનો ઉપરનો ભાગ એનો અગ્રભાગ પર્ણિકાનો તમે જુઓ અંતરવલિત થયેલો તમને દેખાય છે, અંદરની તરફ વળેલો તમને દેખાય છે અને જે બીજાણુધાનીઓને સંપૂર્ણ રક્ષણ આપતો ભાગ છે। અને આ રીતે પર્ણની કિનારીઓ, પર્ણિકાની કિનારીઓ અંદરની તરફ વળી અને કૂટબીધાય ઉત્પન્ન કરે છે। બીધાય એટલે કે ઇન્ડ્યુઝિયમ જેવો ભાગ ઉત્પન્ન કરે છે જેને કૂટબીધાય કહેવામાં આવે છે। આ રીતે તમે જુઓ કે અંતરવલિત થયેલા પર્ણિકાના ભાગમાં તમને બીજાણુધાનીઓનો સમૂહ રક્ષાયેલો દેખાય છે। હવે બીજાણુધાનીની રચના જોઈએ, બીજાણુધાનીનો વિકાસ કેવી રીતે થાય છે કે એ લેપ્ટોસ્પોરિન્જેટ પ્રકારનું છે બીજાણુધાનીનો વિકાસ, એટલે એક જ કોષમાંથી, બીજાણુધાની પ્રાથમિક કોષમાંથી આખી બીજાણુધાની ઉત્પન્ન થાય છે, ફક્ત એક જ કોષમાંથી આખી બીજાણુધાનીનો ઉત્પન્ન થતું હોવાથી એને લેપ્ટોસ્પોરિન્જેટ પ્રકારનું વિકાસ કહે છે। તમે જોઈ શકો છો કે પ્રત્યેક બીજાણુધાની એક નાજુક બહુકોષીય દંડ ધરાવે છે અને એ દંડના છેડે
ફૂલેલો ભાગ જેને આપણે પ્રાવર કે કેપ્સ્યુલ કહીએ છીએ એ બનાવે છે. એટલે આમ બીજાણુધાની બે ભાગોની બનેલી છે, દંડ અને પ્રાવર, સ્ટોક એન્ડ કેપ્સ્યુલ, રાઈટ. એટલે આ રીતે તમે જુઓ કે પર્ણિકાના અગ્ર છેડે તમને બીજાણુધાની બતાવે છે. બીજાણુધાનીનો એકદમ નાજુક બહુકોષીય ચાર કોષોનો બનેલો, એટલે કે ત્રણ કોષોનો બનેલો છે અને ચાર હારમાં ગોઠવાયેલા કોષો છે એવો એક નાજુક દંડ છે. અને એને અગ્ર છેડે પ્રાવર એટલે કે કેપ્સ્યુલ છે જે આવું ગોળાકાર કે લંબગોળ હોય છે. હવે જેની બીજા એ જે ઉપરનો ભાગ છે જેને આપણે પ્રાવર કહીએ છીએ, એ પ્રાવરની જે દિવાલ છે એ એક સ્તરીય છે. અહીં તમે જોઈ શકશો જમણી સાઈડ જે ફોટોગ્રાફ છે, યુ કેન સી દેટ કે એની જે દિવાલ છે એ દિવાલ એ એક સ્તરીય કોષોની બનેલી છે. અહીં એરોથી બનાવેલું છે પણ એની અંદર બે પ્રકારના તમને કોષો દેખાશે. તમે જુઓ કે આખી બીજાણુધાનીની જે દિવાલ છે એનો ત્રણ ચતુર્થાંશ ભાગ છે, થ્રી ફોર્થ પોર્શન, એ એક જાડા કોષોનો દેખાય છે. એ કોષો તમે જુઓ એ વિશિષ્ટ પ્રકારના કોષો તમને દેખાશે કે જે એક સ્તરમાં તો ગોઠવાયેલા છે પણ એમની જે બહારની દિવાલ છે એ પાતળી છે અને એની અંદરની દિવાલો અને અરીય દિવાલો એની ઉપર ક્યુટિનનું સ્થૂલન થયેલું દેખાશે. એટલે તમે જુઓ કર્સર દ્વારા તમને બતાવીએ છીએ કે જે જાડા કોષો છે જેને એન્યુલસ એટલે કે સ્ફોટી વલય, જે આખો ત્રણ ચતુર્થાંશ ભાગ છે એ સ્ફોટી વલય તરીકે ઓળખાય છે. કારણ કે એના કોષો તમે જુઓ આ આર્ય દિવાલ છે અને ઇનર વોલ જે એકદમ ડાર્ક કાળા રંગની દેખાય છે અંદરની દિવાલો, એ અંદરની દિવાલો પણ સ્થુલિત થયેલી છે ક્યુટિનથી, જ્યારે બહારની દિવાલ છે અતિશય પાતળી હોય છે. એટલે આમ પાતળી અને જાડી બે અસમાન પ્રકારની દિવાલો ધરાવતું આખું સ્ફોટી વલય એ વિશિષ્ટતા બતાવે છે બીજાણુધાનીની દિવાલની. અને જે બીજા પ્રકારના કોષો છે એને સ્ટોમિયમ અહીંયા કેવું છે અને સ્ફોટી મુખ તરીકે ઓળખાય છે. કારણ કે આ જે કોષો છે થોડા પહોળા છે, મોટા છે અને એ અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા છે. તમે જોશો એને સ્ફોટી મુખ તરીકે, એટલે એક ચતુર્થાંશ ભાગમાં આખી જે દિવાલનો વિસ્તાર છે એમાં ત્રણ ચતુર્થાંશ ભાગમાં એન્યુલસ એટલે કે સ્ફોટી વલયનું બનેલું છે અને એક ચતુર્થાંશ ભાગ જે છે એ સ્ટોમિયમ એટલે કે સ્ફોટી મુખનો બનેલો છે, જેના કોષો પાતળી દિવાલવાળા અને અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા હોય છે, પ્રમાણમાં મોટા હોય છે અને એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. આમ બે પ્રકારના કોષો અથવા બે પ્રકારના વલયો ધરાવતું આ જે બીજાણુધાનીની દિવાલ છે એકદમ વિશિષ્ટ પ્રકારની છે. તમે બીજાણુધાનીના પોલાણમાં જોશો તો બીજાણુ માતૃકોષો આવેલા છે અને પ્રત્યેક બીજાણુ માતૃકોષ જે દ્વિકીય હોય છે એ અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને બીજાણુઓ ઉત્પન્ન કરે છે, એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે, જેનો લેફ્ટ સાઈડ ઉપર એનો ફોટોગ્રાફ આપ્યો છે. તમે જોશો કે પ્રત્યેક બીજાણુધાની બીજાણુ એ એકકીય છે, ટેટ્રાહેડ્રલ છે. તમે જુઓ પ્રત્યેક બીજાણુ એક કોષીય છે, કથ્થઈ રંગનું છે, એ ચતુર્ષ પાર્શ્વીય એને કહેવાય છે, એટલે કે ટેટ્રાહેડ્રલ એનો શેપ છે, એનો આકાર છે. એની દિવાલ હંમેશા બીજાણુની દિવાલ બે સ્તરની જ બનેલી હોય, એમાં એડિયનટમના બીજાણુની દિવાલ પણ બે સ્તરની બનેલી છે. એનું જે બહારનું સ્તર છે જેને બાહ્ય સ્તર કહીએ છીએ ક્યુટિનનું બનેલું છે, જાડું હોય છે, જ્યારે અંદરનું સ્તર જે છે દિવાલનું એને અંતઃસ્તર કહીએ છીએ, પાતળું અને સેલ્યુલોઝનું બનેલું હોય છે. હવે આ બીજાણુઓ જે છે એ બીજાણુધાનીની અંદર રક્ષાયેલા હોય છે. જ્યારે શુષ્ક વાતાવરણ બીજાણુધાનીને મળે એ સંજોગોમાં જ બીજાણુધાનીનું સ્ફોટન થાય છે. એટલે બીજાણુધાનીના સ્ફોટન થવા માટે સૌથી અગત્યનું પરિબળ છે શુષ્ક વાતાવરણ. જો શુષ્ક વાતાવરણ ના હોય તો એનું સ્ફોટન ના થાય. શુષ્ક વાતાવરણને લીધે શું થાય છે કે સ્ફોટી વલયના જે કોષો છે એ કોષો પાણી ગુમાવે છે. હવે પાણી ગુમાવાથી એનું જે બહારની દિવાલ જે છે એ પાતળી હોવાથી ત્યાં દબાણ સર્જાય છે. જ્યારે અંદરની નરીય દિવાલો જે હોય છે એ અંદરની નરીય દિવાલો એકદમ સ્થુલિત અને જાડી હોય છે, એની ઉપર દબાણની કોઈ ખાસ અસર થતી નથી. પણ બહારની દિવાલ જે છે આખી બીજાણુધાનીની દિવાલની સ્ફોટી વલયની, એ બહારની દિવાલ અંતરવલિત એટલે કે અંદરની તરફ સંકોચાય છે અને જેને લીધે દબાણ સર્જાતા બધું જ દબાણ સ્ફોટી મુખ ઉપર આવે છે. કારણ કે સ્ફોટી મુખના કોષો એકદમ પાતળા હોય છે
અને સ્ફોટીમુખના કોષો તૂટી જાય છે દબાણને લીધે, અને બધા જ બીજાણુઓ ત્યાં એક સ્લીટ જેવું, ખાંચ જેવું ઉત્પન્ન થાય છે અને ત્યાંથી બધા જ બીજાણુઓ બહાર ફેંકાય છે. આ રીતે બીજાણુધાનીનું સ્ફોટન થાય છે અને બધા બીજાણુઓનું વિકિરણ થાય છે. આ એક કિયા બીજાણુઓ બધા બહાર પડે છે અને બહાર પડી અને એનું અનુકૂળ સંજોગો જ્યારે મળે ત્યારે એમનું અંકુરણ થાય છે. જમીન પર પડ્યા પછી એમાંથી બાહ્ય સ્તર એના અંકુરણ સમયે તૂટે છે, અંદરનું સ્તર એક નલિકા રૂપે બહાર આવે છે અને એ નલિકામાંથી પ્રાથમિક મૂળ ઉત્પન્ન થઈ, મૂલાંગ ઉત્પન્ન થઈ અને જમીનમાં દાખલ થઈ જાય છે, જે બીજાણુનું જમીનની અંદર સ્થાપન કરે છે. હવે જે ઉપરનો કોષ છે એ ઉપરના કોષમાં ઘણા બધા વિભાજન થઈ અને પહોળો ચમચા આકારનો આવો એક લીલા રંગનો ભાગ ઉત્પન્ન થાય છે, જેને પ્રોથેલસ અથવા તો સુકાયક કહીએ છીએ. અને જ્યારે પરિપક્વ બને ત્યારે એ ભાગ આખો હૃદય આકારનો બને છે. વિદ્યાર્થી મિત્રો, એડિન્ટમમાં પ્રોથેલસ એટલે કે સુકાયક એ હૃદય આકારનો હોય છે, પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો હોય છે, લીલા રંગનો હોય છે અને એકદમ નાજુક હોય છે. એની કિનારી તમે જોશો તો એકદમ પાતળી છે, એક સ્તરીય છે અને આખો પ્રોથેલસ પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો છે અને કિનારીએથી પાતળો, અને કેન્દ્રમાં જોઈએ તો એ જાડાઈ એક કરતાં વધારે સ્તરોનો બનેલો હોય છે. તમે જોશો કે એની વક્ષ સપાટીએ પ્રજનન અંગો ઉત્પન્ન થાય છે. હવે જ્યારે બીજાણુ ઉત્પન્ન થયું એકકીય બીજાણુ, ત્યારે બીજાણુજનક અવસ્થા પૂરી થઈ ગઈ અને એકકીય બીજાણુની ઉત્પન્ન થવાની સાથે જન્યુજનક અવસ્થાનો પ્રારંભ થયો. બીજાણુએ અંકુરણ કરીને આખું આ સુકાયક બનાવ્યું. એ સુકાયક, પરિપક્વ સુકાયક અથવા પ્રોથેલસ એ એડિયન્ટમની જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે આકૃતિમાં તમે જુઓ કે ખાંચ જે દેખાય છે ઉપરની તરફ એ દ્વિશાખી જેવી આ રચના છે. પ્રોથેલસની અગ્રભાગે ખાંચ દેખાય છે અને ખાંચની અંદર પેલા વર્ધનશીલ કોષો આવેલા હોય છે. તમે એની વક્ષ સપાટીએ જોશો તો પૂંજન્યુધાનીઓ મૂલાંગોની વચ્ચે ઉત્પન્ન થયેલી જોવા મળશે અને અગ્રસ્થાને બરાબર ખાંચની નીચે સ્ત્રી જન્યુધાનીઓ ઉત્પન્ન થાય છે. આમ જ્યારે આ સુકાયક પરિપક્વ બને ત્યારે એની ઉપર લિંગી પ્રજનન અંગો, નરલિંગી પ્રજનન અંગ જેને પૂંજન્યુધાની એન્થરેડિયા કહે છે, એ ઉત્પન્ન થાય છે મૂલાંગોની વચ્ચે અને સ્ત્રી જન્યુધાનીઓ એટલે કે આર્ચિગોનિયા ઉત્પન્ન થાય છે બરાબર ખાંચની નીચેના ભાગમાં. આ રીતે નેક્સ્ટ સ્લાઇડ તમે જોશો તો લિંગી પ્રજનન અંગો બંને પૂંજન્યુધાની સ્ત્રી જન્યુધાની બંનેની આકૃતિઓ બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, પૂંજન્યુધાની એકદમ નાની અદંડી ગોળાકાર છે અને એની દિવાલ ત્રણ પ્રકારના કોષોની બનેલી છે. પ્રથમ વલય કોષ તમને દેખાય છે એની દિવાલમાં, તમે જોશો તો બંને કોષો પ્રથમ વલય કોષ, એની ઉપર દ્વિતીય વલય કોષ અને એની ઉપર ઢાંકણ કોષ આવેલો હોય છે. આખી પૂંજન્યુધાની સુકાયકમાં સંપૂર્ણ ડૂબેલી નથી હોતી પણ ઉપસેલી હોય છે અને એના કોટરની અંદર ચલ પૂંજન્યુ કોષો, લગભગ 32 જેટલા ચલ પૂંજન્યુ માતૃકોષો ઉત્પન્ન થાય છે અને પ્રત્યેક માતૃકોષમાંથી એક ચલ પૂંજન્યુ ઉત્પન્ન થાય છે જે બહુપક્ષમાં ધરાવે છે, ઘણી બધી કક્ષાઓ ધરાવે છે અને કુંતલ આકાર અને બહુ જ સૂક્ષ્મ હોય છે. ઢાંકણ કોષો ખુલી જાય છે અને શ્લેષ્મની સાથે બધા જ જે ચલ પૂંજન્યુ હોય છે એ બહાર આવે છે. એ તમે જોઈ શકશો વચ્ચેની આકૃતિમાં કે ચલ પૂંજન્યુ ધન્યુ બધા બહાર આવે છે ઉપરની તરફ. હવે નેક્સ્ટ આકૃતિ જુઓ તમે. સ્ત્રી જન્યુધાની જે છે એ બરાબર અગ્રખાંચની, સુકાયકના અગ્રખાંચની નીચે ગાદી જેવો ભાગ હોય છે ત્યાં ઉત્પન્ન થાય છે વક્ષ સપાટી ઉપર. પ્રત્યેક સ્ત્રી જન્યુધાની એનું બે ભાગની બનેલી હોય છે. ગ્રીવા જેવો લાંબો ભાગ છે તમે જોઈ શકો છો અને અંડધાની એ ફૂલેલો ભાગ છે. આ અંડધાનીનો જે ભાગ છે સંપૂર્ણ સુકાયકમાં ડૂબેલો હોય છે. ગ્રીવા જે છે એ થોડી બહાર ઉપસેલી હોય છે. ગ્રીવા જે છે એ ચાર કોષોની બનેલી હોય છે અને ગ્રીવાના પોલાણમાં એક ગ્રીવા કુલ્યા કોષ આવેલો છે જે દ્વિકોષ કેન્દ્રીય છે. જ્યારે અંડધાની છે એ સુકાયક સાઈડ નીચેની સાઈડ મોટો અંડકોષ ધરાવે છે અને એની ઉપરની સાઈડ અંડધાની કુલ્યા કોષ ધરાવે છે. આમ સ્ત્રી જન્યુધાની એ અદંડી હોય છે અને ચંબુ આકારની હોય છે. હવે તમે જુઓ ફલનની ક્રિયા થાય છે બંને સમયે. જ્યારે પૂંજન્યુધાનીનું સ્ફોટન થઈ અને પૂંજન્યુઓ બહાર આવે છે એ જ સમયે સ્ત્રી જન્યુધાની જે છે એના કોષો, ઢાંકણ કોષો હોય છે, એ પણ પાણીનું શોષણ કરી ફૂલે છે અને દબાણ આવતા
ઢાંકણ કોષો ખુલી જાય છે શ્રીજન્યુધાનીના, અને બધું જ જે ગ્રીવા કુલ્યા કોષ અને અંડધાની કુલ્યા કોષ છે એ શ્લેષ્મ રૂપે બહાર આવી જાય છે. એ શ્લેષ્મમાં મેલિક એસિડ નામના રસાયણની હાજરી હોય છે, જેને લીધે ચલપુંજન્યુઓ ગ્રીવા તરફ આકર્ષાય છે અને આ રીતે ચલપુંજન્યુઓની મૂવમેન્ટ જે છે એને મુક્ત રસાયણના વર્તન તરીકે ઓળખવામાં આવે છે, કેમોટેક્સિસ તરીકે ઓળખાવવામાં આવે છે. આ રીતે ચલપુંજન્યુઓ જે ગ્રીવા તરફ આકર્ષાય અને ગ્રીવા તરફ જાય છે અને એમાં જે રસ્તો જે બન્યો છે એમાંથી કોઈ પણ ચલપુંજન્યુ અંદર દાખલ થઈ અંડકોષને ફલિત કરે છે અને ત્યાં યુગ્મનજની રચના કરે છે. આ રીતે ફલન ક્રિયાને સંપૂર્ણ કરે છે. તમે આકૃતિમાં જોઈ શકશો, બધી જ આકૃતિમાં આ રીતે ફલન ક્રિયા પૂર્ણ થાય છે. એની સાથે જન્યુજનક અવસ્થાનો અંત આવે છે અને અંડકોષ અને ચલપુંજન્યુના મિલનથી જે યુગ્મનજ બન્યું એ દ્વિકીય યુગ્મનજની સાથે નવી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. હવે નેક્સ્ટ સ્લાઇડ તમે જોશો તો એમાં બીજાણુજનકનો વિકાસ બતાવ્યો છે કે આ રીતે જે ફલિતાંડ બન્યું, યુગ્મનજ બન્યું, એ યુગ્મનજમાંથી કેવી રીતે નવો છોડ ઉત્પન્ન થાય છે. યુગ્મનજ જે છે એનું અંકુરણ થાય છે અને એમાંથી એક પ્રાથમિક મૂળ બહાર આવે છે. એ પ્રાથમિક મૂળ જમીનની અંદર દાખલ થઈ જાય છે. જમીનની અંદર દાખલ થાય છે એ જ વખતે બીજાણુનું અનુપ્રસ્થ વિભાજન થઈ અને ઉપરીતલ જેનો ઉપરનો કોષ હોય છે એ ઉપરના કોષમાં વારંવાર વિભાજન થઈ અને એમાંથી આ પાદ લખ્યું છે અને સુકાયક એટલે આખો નવો બાળ છોડ વિકસે છે. આ રીતે એડિયન્ટમમાં જે યુગ્મનજ ઉત્પન્ન થાય છે એમાંથી નવો બાળછોડ વિકાસ પામે છે. તમે પ્રાથમિક મૂળ જોઈ શકો છો, નવો જે બાળછોડ છે એના પ્રથમ પર્ણ તમે જોઈ શકો છો અને આ રીતે એડિયન્ટમનો નવો બાળછોડ અસ્તિત્વમાં આવે છે. હવે આના પછી એનું જે જીવનચક્ર છે એ જીવનચક્ર વિશે પારેખ સાહેબ વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એડિયન્ટમની લાઈફ સાયકલ એટલે જીવનચક્રની વાત કરીએ તો આખે આપણે એડિયન્ટમની લાઈફ હિસ્ટ્રી જોઈ, જીવન વૃતાંત જોયું. એમાં તમે જોઈ શકો છો કે એડિયન્ટમનો છોડ એ બીજાણુજનક અવસ્થા છે એટલે કે દ્વિકીય અવસ્થા છે. રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હોય છે, જે એક ઉચ્ચ કક્ષાની વનસ્પતિની લાક્ષણિકતા છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પણ અહીંયા આને સંપૂર્ણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં શા માટે નથી મૂકતા તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે લીલ ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધી વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય અવસ્થાઓ એકાંતરે આવે છે. એ વસ્તુ બહુ મહત્ત્વની છે, પણ આ બધામાં એક સમાનતા એ છે કે દરેકે દરેક વનસ્પતિને ફલન માટે પાણીની સંપૂર્ણપણે જરૂર પડે છે. પાણી જો એ તબક્કે ગેરહાજર હોય તો એનું જીવનચક્ર આગળ ચાલી શકતું નથી. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે અને જેને તમે એવું કહી શકો કે આ એક આ પ્રાથમિક પ્રકારનું લક્ષણ છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પવન પરાગિત વનસ્પતિઓ છે, કીટક પરાગિત વનસ્પતિઓ છે, જ્યારે બીજા કોઈ દ્વારા પરાગનયન થતું એવી વનસ્પતિઓ છે એને કોઈ પણ તબક્કે પાણીની જરૂર પડતી નથી પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે. પણ અહીં ત્રિઅંગી વનસ્પતિની એક વિશેષતા છે કે લીલ ફૂગ અને દ્વિઅંગી જેવી પ્રાથમિક કક્ષાની વનસ્પતિઓમાંની જેમ જ એને પણ ફલન માટે પાણીની જરૂર રહે છે. એટલે સાચા અર્થમાં જમીન પર સ્થાયી થયેલી વનસ્પતિ ખરી, પણ એને પોતાનું જીવન આગળ વધારવા માટે એક તબક્કે પૂર્ણતઃ પાણીની જરૂર પડે છે. એક એક મહત્ત્વનું લક્ષણ છે અને જે પણ લિંગી પ્રજનન સમયે. આ તો વિદ્યાર્થી મિત્રો એની સ્લાઇડમાં તો આપણે એના જીવનચક્રની વાત કરીએ તો સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે એનું જીવનચક્ર બતાવેલું છે. સ્લાઇડમાં તમે જુઓ કે કલિકાઓ એટલે કે વાનસ્પતિક પ્રજનન કલિકા દ્વારા થાય છે, જ્યારે અલિંગી પ્રજનન એડિયન્ટમનો છોડ બીજાણુજનક અવસ્થા છે અને જેની અંદર તમે સ્લાઇડમાં જોઈ શકો છો એ મુજબ આકૃતિમાં જોશો તો એ મુજબ એનું જીવનચક્ર શરૂ થાય છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે એડિયન્ટમનો છોડ એ દ્વિકીય અવસ્થા છે અને બીજાણુજનક અવસ્થા છે, જેની અંદર બીજાણુપર્ણ ઉત્પન્ન થાય છે. બીજાણુપર્ણ જ્યારે પુખ્ત વયના થાય ત્યારે બીધાગુચ્છ ઉત્પન્ન થાય છે એની વક્ષ સપાટી ઉપર, જે અર્ધીકરણથી બીધાગુચ્છની અંદર અર્ધીકરણ થઈ અને બીજાણુધાન્યોની અંદર
બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ બીજાણુ ધાનીમાં રહેલા હોય છે, જેની રચના આપને સમજાવવામાં આવેલી છે મેડમ દ્વારા, અને જેની અંદર ઉત્પન્ન થતા બીજાણુઓ અંકુરણ પામી અને શુષ્ક વાતાવરણમાં એનું સ્ફોટન થાય છે. એક બહુ મહત્ત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં લેજો કે શુષ્ક વાતાવરણ હોય ત્યારે જ બીજાણુ ધાનીનું સ્ફોટન થાય છે અને બીજાણુઓ વિકિરણ પામે છે. આ બીજાણુઓ અનુકૂળ વાતાવરણમાં એટલે કે ભેજનું પ્રમાણ પૂર્ણ પ્રમાણમાં હોય, પાણી પણ પૂર્ણ હોય અને ટેમ્પરેચર થોડું ભેજવાળું અને હ્યુમિડ અને થોડું હોટ હોય ત્યારે એનું અંકુરણ થાય છે. અને આ બીજાણુઓ અંકુરણ પામી સ્લાઇડમાં તમે જોઈ શકો છો હાર્ટ શેપ હૃદયાકાર સુકાયક ઉત્પન્ન કરે છે. જે સુકાયક એ કોઈપણ વનસ્પતિની અંદર, અહીંયા આપણે જોયું હતું લીલ ફૂગ અને દ્વિઅંગીની અંદર એ સ્વતંત્ર નહોતા, જ્યારે અહીંયા પોતે સ્વતંત્ર છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પાણીનું શોષણ કરી શકે છે, લીલા રંગનો છે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એકબીજાથી સંપૂર્ણ અલગ વિકાસ પામે છે, એક એની ખાસિયત છે. અને જે અંક જે પુખ્ત વયનું બને છે જ્યારે હૃદયાકાર સુકાયક, ત્યારે તેની અંદર ઉપલી ખાંચની નીચે વક્ષ સપાટી એટલે કે જમીન તરફની સપાટીએ લિંગી પ્રજનન અંગ સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની એ મૂલાંગોની વચ્ચે ઉત્પન્ન થાય છે, અને પૂજન્યુધાનીમાં પૂજન્યુઓ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીજન્યુધાનીની અંદર અંડકોષ રહેલો હોય છે. અને આ બંને એકકીય હોય છે અને પાણી પૂર્ણ પ્રમાણમાં હાજર હોય ત્યારે સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની પાણીનું શોષણ કરે છે અને ફૂલે છે અને આસુંદાબ વધતા તેનું સ્ફોટન થાય છે. અને પૂજન્યુધાનીમાંથી ચલ પૂજન્યુ જે બહુ કસાધારી એકકીય છે, જે પાણીમાં મુક્ત રીતે તરતા હોય છે, અને આ દરમિયાન સ્ત્રીજન્યુધાનીમાંથી મેલિક એસિડ નામનો પદાર્થ બહાર આવે છે, જે વિઘટન પામેલા અંડધાની કુલ્યાકોષ અને ગ્રીવા માર્ગકોષમાંથી ઉત્પન્ન થયેલો હોય છે, અને જે ચલ પૂજન્યુને રસાયણાવર્તના એટલે કે રાસાયણિક પ્રક્રિયાથી આકર્ષે છે, જેને રસાયણાવર્તના તરીકે ઓળખવામાં આવે છે. અને આથી પૂજન્યુઓ તમે જોઈ શકો છો નીચેની તરફ કે પૂજન્યુધાનીમાંથી ઉત્પન્ન થતા મોટાઇલ સ્પર્મ એટલે કે ચલ પૂજન્યુઓ સ્ત્રીજન્યુધાનીના અંડકોષ તરફ જાય છે અને ઘણા બધા જાય છે, એમાંથી એક કોઈ પણ એક એના અંડકોષને ફલન કરે છે એટલે કે એની સાથે જોડાઈ જાય છે અને જાયગોટ એટલે કે યુગ્મનજનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દ્વિકીય રચના હતી, એમાંથી એકકીય રચના અસ્તિત્વમાં આવી, અને અસ્તિત્વમાં આવેલી એકકીય રચનામાં લિંગી પ્રજનન બાદ ઝાયગોટ અસ્તિત્વમાં આવ્યું. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઝાયગોટ એટલે કે યુગ્મનજ એ ફરીથી દ્વિકીય અવસ્થા છે, અને આ યુગ્મનજનું અનુકૂળ વાતાવરણમાં એટલે કે ભેજવાળા વાતાવરણમાં ચોમાસામાં અંકુરણ થાય છે અને તેના કોષના બે વિભાજન થાય છે. નીચેનો તલસ્થ કોષ છે એ મૂળનું ઉત્પન્ન કરે છે એટલે કે મૂલાંગો ઉત્પન્ન કરે છે, અને ઉપરનો કોષ વારંવાર વિભાજન પામી હરિતકણયુક્ત યંગ સ્પોરોફાઇટ એટલે કે નવું બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે, જેનો વિકાસ થાય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પૂર્ણ પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. તો આમ ડાબી અને જમણી તરફ દ્વિકીય અને જમણી તરફ તમને એકકીય રચના દર્શાવેલી છે. આમ હંસરાજના જીવનચક્રમાં વારંવાર દ્વિકીયથી એકકીય, એકકીયથી દ્વિકીય, આમ અલિંગીથી લિંગી પ્રજનન અને લિંગી પ્રજનનથી અલિંગી પ્રજનન વારંવાર રિપીટ થાય છે જીવનચક્રમાં. આથી તેને સ્પષ્ટ એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ત્રિઅંગી વનસ્પતિની અંદર તમને સ્પષ્ટ પ્રમાણમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન જોવા મળે છે, જેમાં અલિંગી પ્રજનન એ મુખ્ય અવસ્થા છે અને લિંગી પ્રજનન એ ગૌણ અવસ્થા છે, પરંતુ બંને સ્વતંત્ર જીવી છે. અને આ લિંગી પ્રજનનના અવસ્થા દરમિયાન તમારે પાણીની જરૂર રહે છે એને ફલન માટે, આ એક બહુ મહત્ત્વનું લક્ષણ છે. તો આ સાથે અહીંયા હંસરાજ એટલે કે એડીએન ટર્મની જીવનચક્ર અહીં પૂરું થાય છે. એના ઉપયોગો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એક બહુ સરસ ઉપયોગો એના છે જે તમારા જાણ માટે, કે મેડન હેર ફન એ એન્ટીઓક્સિડન્ટ છે. અત્યારે એની ઘણી બધી દવાઓ અવેલેબલ છે અને જે એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, એસ્ટ્રીજન્ટ તરીકે પણ ઉપયોગ થાય છે, લીવર બાઇલ સ્ટિમ્યુલેટર કમળાની અંદર આ એક બહુ મહત્ત્વની ઉપયોગી દવા સાબિત થઈ શકે છે, બ્લડ ક્લિન્સર એટલે કે બ્લડ પ્યુરિફાયર તરીકે એટલે કે લોહીનો વિકાર હોય તો
પછી કાર્ડિયાક ટોનિક તરીકે, ડીકોન્જેસ્ટન્ટ તરીકે, ઉધરસમાં અને ડીટોક્સિફાયર તરીકે, અને ડાયુરેટિક તરીકે, એક્સપેક્ટોરન્ટ તરીકે એટલે કે ખાંસી કફની અંદર આનો ઉપયોગ થઈ શકે છે. એના શેમ્પૂ બનાવવામાં આવે છે જે એન્ટી ડેન્ડ્રફ તરીકે કાર્ય કરે છે, અને વર્મીફ્રુઝ એટલે કે એક ટેબ્લેટ બનાવવામાં આવે છે જે કૃમિનાશક તરીકે, અને હિપેટો પ્રોટેક્ટિવ એટલે કે યકૃતને પ્રોટેક્શન આપવાનું કાર્ય કરે છે. હાઇપોકોલેસ્ટ્રોલોમિક એટલે કે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. હાઇપોગ્લાઇસેમિક, હાઇપોટેન્સિવ, સ્ટિમ્યુલન્ટ અને ટોનિક તરીકે આના ઉપયોગ થાય છે. અહીંયાનો ઉપયોગ જોઈએ, સૌથી વધુ ઉપયોગ થતો હોય એવા, તો ઇટ ઇઝ મેઇનલી યુઝફુલ ઇન રેસ્પાઇરેટરી પ્રોબ્લેમ. એટલે એની એક દવા આવે છે કે જે શ્વસનને લગતા રોગોની અંદર ઉપયોગ થાય છે. હેર લોસમાં, ગર્લ સ્ટોન્સ એટલે કે બ્લેડરની અંદર જ્યારે પણ સ્ટોન થાય છે ત્યારે, લીવર પ્રોબ્લેમમાં, ઘા રૂજાવામાં, ડાયાબિટીસની અંદર, સ્કિન પ્રોબ્લેમમાં, ડાયરિયા અને ડિસેન્ટ્રીમાં પણ આ દવાનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ હેલ્પફુલ ટુ ક્યોર જોન્ડિસ, કોન્વલ્સન્સ એન્ડ મેની ક્રોનિક ડિસીઝ. આના ઘણા બધા ઉપયોગો છે વિદ્યાર્થી મિત્રો, એટલે મલ્ટીપર્પઝ છે, અને લીવ્સ આર એડિબલ. સી દેટ વિદ્યાર્થી મિત્રો, એડિયન્ટમના પર્ણો ખાઈ શકાય તેવા છે, એન્ડ યુઝડ ઇન મેકિંગ ટી એન્ડ અધર રિફ્રેશિંગ ડ્રિંક. એટલે કે એનું રિફ્રેશિંગ ડ્રિંક બને છે જે એન્ટી ઓક્સિડન્ટ છે. એક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એન્ડ લીવ્સ આર યુઝડ એઝ એ ગાર્નિશ મટીરિયલ ઓન ફૂડ. એટલે કે આપણે જેમ ધાણા કોથમીર વાપરીએ છીએ એ રીતે ગાર્નિશ મટીરિયલ તરીકે પણ આપણે વાપરી શકીએ છીએ, અને તે કિડની સ્ટોનમાં અથવા બ્લેડરના સ્ટોનમાં અથવા પિત્તાશયની પથરીમાં અને કિડનીના પથરીમાં પણ ઉપયોગી છે કે જે સ્ટોનને તોડી નાખે છે. અને પેસ્ટ ઓફ લીવ્સ યુઝફુલ ઇન હેડેક. જ્યારે હેડેક હોય ત્યારે એની તમે પેસ્ટ બનાવીને લગાવો તો હેડેક દૂર કરે છે, અને ચેસ્ટની ઉપર પણ પેઇનની અંદર એ યુઝફુલ છે. તો આમ એડિયન્ટમનું જીવન વૃત્તાંત વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે, અને ત્રિઅંગીઓના સામાન્ય લક્ષણો એડિયન્ટમના લક્ષણોની અંદર જ આવી જાય છે. આપણે દરેક વસ્તુની ચર્ચા કરી એ મુજબ અને જીવનચક્ર જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આપને આને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો બાઇસેક દ્વારા અથવા અમારા થ્રુ ક્યારેય પણ કોન્ટેક્ટ કરીને. તો થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.